અને એક સરસ પ્રસંગ મને યાદ આવ્યો, તમને કહી દઉં. એમપીમાં ઘટેલી ઘટના. એક ભીલ યુવાન ચક્રી નામે, એને બીજી જાજી ખબર નહીં, પ્લેટલી ખબર કે બધાનો આધાર પરમેશ્વર છે, જેને લોકો નારાયણ અને વાસુદેવ શબ્દથી સંબોધે છે. એ ઘેટા બકરા ચારતો ચારતો નારાયણ વાસુદેવ નારાયણ વાસુદેવનો જાપ જપે, અને જંગલમાં કઈ ફળ ફળ જો મળે પેલાનો ચાખે, જો ખાટું કેવું લાગે તો પોતે ખાઈ જાય, અને મીઠું લાગે તો એ ફળને રાખી મૂકે, ઘેરે આવી અને ભગવાનને અર્પણ કરે. આનો ક્રમ, આ બનેલી સત્ય ઘટના. ભક્ત ચક્રીનો ઇતિહાસ એમપી બહુ ગવાય છે. એક વાર ઘટના ઘટી કે ચક્રીન જંગલમાં ફરતો, તેમ એક સરસ વૃક્ષમાં ફળ જોયું અને ચાખવા ગયો, અને ઉતાળમાં એ ગળામ નીચે ઉતરી ગયો. પારાવાર પ્રસાદ આપ્યો, કેટલું સરસ ફળ, મારા પ્રભુને અર્પણ કર્યા જેવું ફળ હું ખાઈ ગયો. ગળામ દબાયું, ગળા નીચે ઉતરવાનો હતો, ગળામ દબાયું, હાથથી આંગળી નાખી અને ઉલટી કરવાનો પ્રયાસ કર્યો, તેમ છતાંય ફળ નીકળ્યું નહીં. પોતાને ઘેટા બકરા ચરાવવા ગયો હતો, હાથમાં કુવાડી હતી, કુવાડીનો કાપો ગળા પર માર્યો, અને કુવાડી વાગી, લોહીની છેડીઓ છૂટી, શરીરમાં શુદ્ધિ હતી, હાથ નાખીને ફળ બહાર કાઢ્યું, સંતોષ થયો, પણ ત્યાં પોતે મૂર્છા ખાઈ ગયો, મૂર્છિત થઈ ગયો, કારણ કે કુહાડી વાગી હતી. અને ઇતિહાસને નોંધ લેવી પડી, એ જ વખતે સ્વયં પ્રભુ ત્યાં પ્રગટ થયા છે. ચક્રીના ગળે હાથ ફેર્યો, ગળું હતું એવું ને એવું થયું, ચક્રી સાજો થયો. આજે એમપીમાં ભક્તરાજ ચક્રીનું નામ બહુ મોટું છે. એટલે બધાને કહું છું, ભક્તો ઘરમાં ઠાકોરજીનો થાળ કરજો, ભગવાનને જમાડજો, ભગવાનને જમાડ્યા સિવાય જીવશો. અગર યે વિડિયો આપકો પસંદ આયા હો તો લાઇક કરેં ઓર શેર કરના મત ભૂલીએ. હર કથા ચેનલ કો ઓર બેલ આઇકોન પર ક્લિક કરના મત ભૂલીએ, લેટેસ્ટ વિડિયો સબસે પહેલે પાને કે લિયે.